आप आओ ना मैं भाषण ले लेंगे। આજે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મારી સાથે મંચ પર ઉપસ્થિત હસારના વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, એવા જ મારા બીજા વડીલ જેમના આશીર્વાદ હું કાયમ લઉં છું, એવા અમદાવાદના પૂર્વ મેયર કાનાજીભાઈ ઠાકોર, હમણાં જેમણે મારા વિશે ખૂબ વાત કરી, અને મારા રાજકીય મહિલા ગુરુઓ કે જેમણે મારી એ વખતે પસંદગી કરી હતી, હમણે નાનંદીબેન પટેલે, એવા અમદાવાદના પૂર્વ મેયર અને પૂર્વ સાંસદ એવા ભાવનાબેન દવે, જેણે એમના ખભા ઉપર મને ચૂંટણી જીતાડવાની જવાબદારી લીધી છે, અને મારા સાથી કાઉન્સિલર નયનભાઈ બ્રહ્મભટ્ટ, એવા જ બીજા મારા સાથી કાઉન્સિલર અને આ ચૂંટણીના પ્રભારી એવા દીપિકાબેન, એવા જ બીજા પ્રભારી એવા ડિમ્પલભાઈ, અને આ વોર્ડ એટલે સાહેબાગ વોર્ડના પ્રમુખ બલવંતભાઈ, હમણાં જે અહીંયાથી એનાઉન્સમેન્ટ કરે છે એવા અશર્વ વોર્ડના પ્રમુખ પ્રકાશભાઈ, મહામંત્રી ગોપાલસિંહ, મહામંત્રી વિજયભાઈ, મહામંત્રી રાજીભાઈ ઠાકોર અને મહામંત્રી અશોકભાઈ સુતરિયા, ભલે બીજા બધાએ નામ બોલ્યા તો કંઈ વાંધો નહીં, પણ મારે આ બધાના ખભા ઉપર બેસી અને આ બધાના દ્વારા આ ઇલેક્શન જીતવાનું છે, એટલે પહેલે મારે મારી ટીમને આગળ કરવી પડે અને પછી મારે પાછળ રહેવું પડે, અમારા કાઉન્સિલર જો એ નીચે બેઠા છે એટલે મારું ધ્યાન ના રહ્યું, જેમનો મને આ કાર્યાલય વાપરવા આપ્યું છે એવા અમારા ભરતભાઈ ઉર્ફે લાલો, બસ હું વધારે નહીં બોલું, કારણ કે મારા સૌ આગેવાનોએ ખૂબ વિસ્તારથી સમજાવ્યું છે, હું એક વિશ્વાસ અપાવવા આવી છું અસારના વિધાનસભાના લોકોને, અસારના વિધાનસભાના પ્રજાને અને મારા કાર્યકર્તાઓને, કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, આનંદીબેન પટેલ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા પ્રમુખ સી આર પાટીલ સાહેબે મારા પર વિશ્વાસ મૂક્યો છે ને આ સીટ પર એક મહિલાની પસંદગી કરી છે, તે બદલ એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. બીજી વાત એ કહીશ કે આ વિસ્તારમાં મને કામ કરવાનો મોકો આપ્યો છે, તો વિકાસના કામની સાથે સાથે હું દલિત, પીડિત અને શોષિત લોકોનું પણ કામ કરીશ. હું એક મહિલા છું એટલે મહિલા અને બાળકોનું પણ કામ કરીશ, અને હું ચોક્કસ તમને કહું છું કે આ વિસ્તારમાં રહી અને એક કાર્યકર્તા અને સાથે અને કાર્યકર્તા બનીને તમારા વચ્ચે કામ કરીશ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. જય ગરવી, જય જય ગરવી ગુજરાત. હવે આપણે અંતિમ પડાવ